ખુશી તો તકદીરમાં હોવી જોઈએ સાહેબ, બાકી તસવીરમાં તો બધા ખુશ જ દેખાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અહીંયા તમે સિંગલના તૈયાર ડાયમંડ જોઈ રહ્યા છો. હવે આ સિંગલના જે ડાયમંડ છે એનું માર્કેટ અત્યારે ખૂબ જ સારામાં સારું છે. જેવી રીતે આપણી પાસે રફ આવે છે તો એની અંદર આપણે મેન્યુઅલ માર્કિંગ અથવા તો એની ઉપર ભાર પાડવાની પ્રોસેસ કરીને આપણે ક્રાફ્ટ તૈયાર કરીએ છીએ. અને એ ક્રાફ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી 2-in-1 અથવા તો આપણે ભાઈ આપણી પાસે સરીન મશીન અત્યારે ઘણા એવા અવેલેબલ છે જેની અંદર આપણે સિંગલનો પ્લાન બેસાડીને એની અંદર મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ. અત્યારે હાલની અંદર ભાઈ આ ટેકનોલોજી છે ને એને લીધે પ્રોડક્શન બહુ ઇઝી અને સારામાં સારી ક્વોલિટી એઝ વેલ એઝ જે આપણે રાઉન્ડ શેપના ડાયમંડ જોઈએ ને એ આપણને વ્યવસ્થિત મળી રહે છે. અત્યારે હાલ તમને ખ્યાલ હશે કે તમે જો ડાયમંડનું સેલિંગ કરો છો પોલિશ ડાયમંડનું તો ઇન્સ્ટન્ટ સેલિંગ થઈ જાય છે. તમારે એવું કંઈ ખાસ નથી કે ભાઈ મુંબઈ જ સેલિંગ કરવાથી આપણને સારા એવા રૂપિયા મળે. તમે તમારા લોકલ માર્કેટની અંદર સેલિંગ કરો, વ્યવસ્થિત લાઈન હોય તો ત્યાં પણ તમને સારામાં સારું પ્રોફિટ માર્જિન મળી રહે છે. હવે રફ ડાયમંડની વાત કરીએ તો અત્યારે રફ ડાયમંડ છે એના ભાવમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. જેટલી પણ સાઇટની રફ આવે છે એની અંદર ભાઈ 10-15% વધારો તમને તો આમનામ દેખાતો હશે. તો અત્યારે રફ ડાયમંડ તમે કોઈ પણ લ્યો છો માર્કેટની અંદર એ બધી જ ગરમ છે. કોઈ પણ રફ ડાયમંડ ઉપર તમે હાથ નાખો છો તો તમને એવું લાગે કે ભાઈ આના તો ભાવ બહુ વધી ગયા છે. લોકડાઉન વખતે તો આવો ભાવ હતો ને અત્યારે તો ખૂબ જ વધી ગયો છે. પરંતુ સામે આપણને પોલિશના પણ ભાવ એટલા મળે છે અને અત્યારે લોકો પેટ ભરીને રળે પણ છે. આ અત્યારે એક એવી તેજીનો સમય કહેવાય કે તમે અત્યારે નહીં રળી શકો તો ક્યારે રળવાના. તો અત્યારે જો કરંટ માર્કેટની હું તમને સર્વે અને વાત કરું ને તો અત્યારે ખૂબ જ સારામાં સારું હીરા ઉદ્યોગ છે ને એ ગ્રો થઈ રહ્યો છે. અને તમે 4P ના કારીગર છે અથવા તો શરીરના કારીગર છે એની અછતને લીધે અત્યારે પ્રોડક્શન પણ બહુ ઓછું થઈ રહ્યું છે. કારખાનાની અંદર ભાઈ ખાલી 50% સ્ટાફ અથવા તો 60% જ સ્ટાફ છે, બાકીનું જેટલું પ્રોડક્શન છે એ બહુ જ ઓછું થઈ ગયું છે. અને સામે જે માંગ છે એ ખૂબ જ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યારે આપણે જોઈએ કે ક્રાફ્ટ છે તો એના પણ અત્યારે લેવાલ છે. સિંગલ રફ કયો તો એના પણ લેવલ છે. રિજેક્શનના ભાવ તમે કયો તો રિજેક્શનના ભાવ પણ હવે ધીમે ધીમે વધી રહ્યા છે. લોકો અત્યારે વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ જે ડાયમંડ છે એ ફિલ્ડની અંદર કરતા થયા છે, જે ખૂબ જ સારામાં સારી બાબત આપણે હીરા ઉદ્યોગની અંદર અત્યારે ગણાવી શકીએ. અને અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે જે ડાયમંડ સ્ટોન્સ છે એ ટોટલી ક્રાફ્ટ છે. હવે આ ક્રાફ્ટ છે એને આપણે ડાયરેક્ટ પોલિશ યુનિટની અંદર આપશો. સિંગલના હશે, અંદરથી ડબલના હશે, એ બધાને લોટ વાઇઝ અહીંથી ભાઈ બધાને પાર્સલ થશે અને ત્યાર પછી આપણી આગળ પ્રોડક્શન થઈને આપણી પાસે પાછા આવશે. તો અત્યારે ખાસું એવું માર્કેટ સારું છે જેનો આપણે લાભ લેવો પણ એટલો જ આવશ્યક છે.